વિદ્યાર્થી મિત્રો બાળકો આપણે ગણિતમાં દાખલા નંબર 4 સુધી શીખી ગયા આજે આપણે દાખલા નંબર 5 શીખીશું તો બાળકો અહીંયા જો ઉપર શું લખેલું છે હાથીના ચિત્રને માપ પટ્ટીથી માપો અને લખો તો બાળકો અહીંયા મે હાથીનું ચિત્ર દોરેલું છે અને અહીંયા શું છે અહીંયા લખ્યું છે કે તેનું માપ લેવાનું છે તે આપણે માપ પટ્ટીથી માપીશું અને લખીશું પહેલું છે સૂંઠની લંબાઈ તો બાળકો આપણે સૂંઠની લંબાઈ માપ પટ્ટીથી માપીશું તો બાળકો સૂંઠ ક્યાં છે સૂંઠ અહીંયા છે તો આપણે માપ પટ્ટીથી તમારે પ્રેક્ટિસ કરવાની માપ પટ્ટીથી આમે માપવાનું તો આ રીતનું માપ થાય છે 3.5 તો આપણે અહીંયા 3 ઉપર હતું અને અડધું હતું અહીંયા વચ્ચોવચ અડધું હતું તો કેટલું થયું 3.5 સેમી અહીંયા લખીશું 3.5 સેમી તમારે પુસ્તકની અંદર હાથીનું ચિત્ર આપેલું છે તે તમારે હાથીના ચિત્રમાંથી ચિત્ર પર માપ પટ્ટી મૂકી અને તમારે માપી માપીને લખવાનું પછી શું છે પીઠની લંબાઈ બરાબર બાળકો સેની પીઠની તો આપણે અહીંયા પીઠની લંબાઈ આ રીતે મૂકીશું અને જોઈશું કેટલી આવે છે તો અહીંયા 5 ઉપર અને અડધું એટલે 5.5 આવે છે તો આપણે અહીંયા લખીશું 5.5 સેમી બરાબર પુસ્તકમાં છે તમારી પુસ્તકમાંથી માપવાનું પછી છે પેટની લંબાઈ તો આપણે પેટ ક્યાં છે આ રહ્યું હાથીનું પેટ તો પેટની લંબાઈ આપણે જોઈશું કેટલી છે તો 2 ઉપર છે અને અડધું છે બરાબર 2 અને 3 ની વચ્ચે છે તો તમારે શું લખવાનું 2.5 સેમી બરાબર 2.5 કેવી રીતે થયા 2 અને 3 ની વચ્ચે છે અને આ કયું છે 3 અને 4 ની વચ્ચે છે એટલે 3.5 કહેવાય પછી પગની લંબાઈ તો પગ છે હવે એની આપણે લંબાઈ આ રીતના માપવાની અને તમારે લખવાની પગની લંબાઈ કેટલી આવે છે 4 અને 5 ની વચ્ચે તો તમારે કેટલા લખવાના 4.5 સેમી બરાબર એવી રીતે કાનની પહોળાઈ તો આપણે કાન જોઈશું બરાબર એની પહોળાઈ જોઈશું આ રીતે માપીશું તો આવે છે શું કહેવાય 1 ને 2 ની વચ્ચે તો આવે છે પણ છે જ થઈ જાય છે બેની અડધાથી પણ આગળ જાય છે એટલે આ પોઈન્ટ તમારે જો અહીંયા માપ પટ્ટી હોય ને એમાં જો 1 આપેલો અને 2 આપેલો એની વચ્ચે જો 1 અને અહીંયા 5 હોય અને અહીંયા 5 હોય વચ્ચે મોટું હોય કુલ 10 હોય બરાબર તો અહીંયા મેં માપ્યું તો એક અને ગણીએ તો 1 2 3 4 5 6 7 8 અને 9 9 ઉપર આવે છે એક જ પોઈન્ટ રહી જાય છે એટલે આપણે શું કરીશું 1.9 કરીશું બરાબર એટલે દરેકની વચ્ચે 10 10 આપેલા હોય 5 આપેલા હોય એની વચ્ચે અહીંયા જો કેટલા છે 1 2 3 4 અને પછી 5 નું મોટું બરાબર એટલે 4 અને 4 8 અને 1 વચ્ચે એમ 9 બરાબર એટલે અહીંયા કર આપણે છેલ્લે આવે એટલે 1 પોઈન્ટ રહી ગયો એટલે આપણે 1.9 લખ્યા તમારે અહીંયા આવી રીતે માપવાનું છે બરાબર પછી છે પૂંછડીની લંબાઈ પૂંછડીની લંબાઈ કેટલી છે પૂંછડીની લંબાઈ આપણે માપીશું તો માપવા થશે તો 3 ઉપર આવે છે કમ્પ્લીટ તો શું લખીશું 3 સેમી બરાબર પછી છે હાથી દાંતની લંબાઈ હાથી દાંત અહીંયા છે આ હાથી દાંત છે તો એની લંબાઈ જોઈશું તો આવે છે જો કેટલી આવે છે 2 સેમી તો આપણે કેટલા લખીશું અહીંયા
બરાબર